હવે આ પ્રક્રિયાઓના કંટ્રોલિંગ માટે પ્રવાહી કે ગેસના પ્રેશરનું મેઝરમેન્ટ અને કંટ્રોલિંગ જરૂરી છે પ્રેશર માપવા માટેના સાધનોની ઘણી બધી વેરાયટી આજે માર્કેટની અંદર અવેલેબલ છે જે આ વેરિયેબલના મહત્વની સાબિતી છે એમ આપણે કહી શકીએ ફોર એક્ઝામ્પલ બોઇલરમાં જનરેટ થતી વરાળનું પ્રેશર ટર્બાઈનમાં એન્ટર થતી વરાળનું પ્રેશર કન્ડેન્સરની વેક્યુમ પાઇપમાં વહેતા પાણી કે ગેસનું પ્રેશર પ્રેશર વિસલ બોયલર વગેરેમાં દાખલ થતા પ્રવાહી કે ગેસનું પ્રેશર કે એનો ડિફરન્સ આ ઉપરાંત લેબોરેટરી અને અન્ય ફિલ્ડમાં પણ પ્રેશર મેઝરમેન્ટ જરૂરી છે એટલે પ્રેશર મેઝરમેન્ટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે ફ્લ્યુડ દ્વારા દરેક પ્રતિક ક્ષેત્રફળ પર લાગતા બર્ડને પ્રેશર કહેવામાં આવે છે હવે આ જે પ્રેશર મેઝરમેન્ટ છે એના મુખ્ય ત્રણ સ્કેલ છે એક ગેજ પ્રેશર સ્કેલ બીજો એબ્સોલ્યુટ પ્રેશર સ્કેલ અને થર્ડ વેક્યુમ સ્કેલ તો એ અહીં આપણે ફિગરની મદદથી સમજીએ તો સૌ પ્રથમ પ્રેશર અહીંયા આગળ એક ફિગર દર્શાવી છે જેમાં અહીંયા ડાબી બાજુ એબ્સોલ્યુટ પ્રેશર રેન્જ દર્શાવી છે અહીંયા આગળ ગેજ પ્રેશર દર્શાવ્યું છે આ ભાગમાં બેરોમેટ્રિક એટમોસ્ફેરિક પ્રેશર દર્શાવેલું છે અહીંયા આગળ ઝીરો ગેજ પ્રેશર દર્શાવેલું છે નીચેના ભાગમાં ઝીરો એપ્સોલ્યુટ છે અહીંયા આગળ નીચેના પોર્શનમાં વેક્યુમ દર્શાવેલું છે તો સૌ પ્રથમ આપણે જોઈએ એપ્સોલ્યુટ પ્રેશર તો એપ્સોલ્યુટ પ્રેશર એ ફ્લુઇડ દ્વારા લાગતું ટોટલ પ્રેશર છે અને તેની કિંમત જ્યારે સંપૂર્ણ વેક્યુમ એટલે કે હન્ડ્રેડ પર્સન્ટેજ વેક્યુમ હોય ત્યારે કરવામાં આવે છે આકૃતિમાં આ ફિગર આકૃતિમાં આ વસ્તુ દર્શાવેલી છે સેકન્ડ એટમોસ્ફેરિક પ્રેશર તો આપણે જે પણ વાતાવરણમાં રહીએ છીએ એ વાતાવરણ દ્વારા લાગતા દબાણને એટમોસ્ફેરિક પ્રેશર આપણે કહીશું આ પ્રેશર બેરોમીટર દ્વારા માપવામાં આવે છે અને એ મર્ક્યુરીની ઊંચાઈમાં માપાય છે દરિયાકાંઠે ઝીરો ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે આ ઊંચાઈ સેવન્ટી સિક્સ સેન્ટીમીટર જેટલી મળે છે જેને ટેકનિકલ યુનિટ્સમાં કહીએ તો વન ઝીરો વન પોઈન્ટ થ્રી ટુ કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું થાય એના પછી થર્ડ ગેજ પ્રેશર તો જ્યારે દબાણ વાતાવરણના દબાણ કરતાં વધારે હોય ત્યારે તે દબાણને ગેજ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે જે એપ્સોલ્યુટ પ્રેશર અને એટમોસ્ફેરિક પ્રેશરનો તફાવત દર્શાવે છે એટલે કે એપ્સોલ્યુટ પ્રેશરમાંથી આપણે એટમોસ્ફેરિક પ્રેશરને માઇનસ કરીશું તો ગેજ પ્રેશર મળશે એના પછી ફોર્થ વન ઇઝ વેક્યુમ તો જ્યારે દબાણ વાતાવરણના દબાણ કરતાં ઓછું હોય તો એવા દબાણને વેક્યુમ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વેક્યુમ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્રેશર માઇનસ એપ્સોલ્યુટ પ્રેશર થશે આગળ આપણે ફિગરમાં જોઈ ગયા એ મુજબ ગેજ પ્રેશર સ્કેલ અને એપ્સોલ્યુટ પ્રેશર સ્કેલ વચ્ચેનો તફાવત એ ઝીરો પોઈન્ટનું લોકેશન છે ગેજ પ્રેશર સ્કેલની ઉપર ઝીરો પોઈન્ટ એ એટમોસ્ફેરિક પ્રેશર છે એપ્સોલ્યુટ પ્રેશર સ્કેલની ઉપર ઝીરો પોઈન્ટ એ એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર પોઈન્ટ છે વેક્યુમ સ્કેલનો ઝીરો પોઈન્ટ એ એટમોસ્ફેરિક પ્રેશર છે અને તેનો મેક્સિમમ પોઈન્ટ એપ્સોલ્યુટ ઝીરો પ્રેશર પોઈન્ટ પર હોય છે તેથી વેક્યુમ સ્કેલનો ઉપયોગ નેગેટિવ ગેજ પ્રેશર બતાવવા માટે પણ થાય છે અથવા તો વેક્યુમ સ્કેલને નેગેટિવ ગેજ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે આકૃતિમાં એટમોસ્ફેરિક પ્રેશરથી ઉપરનું પ્રેશર ગેજ પ્રેશર છે એટલે ગેજ પ્રેશર સ્કેલના ઝીરો પોઈન્ટનું લોકેશન એટમોસ્ફેરિક પ્રેશરના રીડિંગ પર ડિપેન્ડ કરે છે એટમોસ્ફેરિક ઝીરો પ્રેશરની ઉપરનું પ્રેશર એપ્સોલ્યુટ પ્રેશર છે કોઈ પણ પ્રેશર જે એટમોસ્ફેરિક પ્રેશરથી ઓછું છે તે વેક્યુમ છે ગેજ પ્રેશર સ્કેલ અને વેક્યુમ સ્કેલના એસ્ટાબ્લિશમેન્ટ માટે એટમોસ્ફેરિક પ્રેશરનું મેઝરમેન્ટ જરૂરી છે એટમોસ્ફેરિક પ્રેશર એટલે પૃથ્વીના એટમોસ્ફેરમાં રહેલી હવાથી લાગતું દબાણ આ પ્રેશર જમીનથી જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ બદલાતું જાય છે કારણ કે જમીનની નજીકની હવા ઉપરના વાતાવરણમાં રહેલી હવાથી દબાતી હોય છે એટલે એટમોસ્ફેરિક પ્રેશરથી ઉપરના પ્રેશર માટે એપ્સોલ્યુટ પ્રેશર ઇક્વલ ટુ ગેજ પ્રેશર પ્લસ એટમોસ્ફેરિક પ્રેશર થશે અને એટમોસ્ફેરિક પ્રેશરથી નીચેના પ્રેશર માટે એપ્સોલ્યુટ પ્રેશર ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્રેશર માઇનસ વેક્યુમ પ્રેશર થશે એટલે એટમોસ્ફેરિક પ્રેશર આપણું વચ્ચે આવશે એની ઉપર ગેજ પ્રેશર અને નીચેના ભાગમાં વેક્યુમ પ્રેશર આવશે હવે જ્યારે ફ્લ્યુડ ગતિમાં હોતું નથી ત્યારે એટલે કે હોરિઝોન્ટલ પ્લેનમાંના પ્રવાહી માટે તેનું પ્રેશર દરેક દિશામાં એક સરખું હોય છે તે પ્રેશર સ્ટેટિક પ્રેશર તરીકે ઓળખાય છે પણ જ્યારે ફ્લ્યુડ ગતિમાં હોય ત્યારે સ્ટેટિક પ્રેશરને સ્ટેગ્નેશન પ્રેશર વેલોસિટી પ્રેશર કે વેલોસિટી હેડ તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતે બે અલગ અલગ પ્રેશરનો તફાવત માપવામાં આવે ત્યારે માપેલા પ્રેશરને ડિફરન્શિયલ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે થેન્ક યુ